आज आप गुलाब शरबत गरबा बनावा जा रहा छे तो हालो आपणे एनी तैयारी करिए। आ मैं एक किलो खड़ी साकर लीधी छे, खड़ी साकर आपणे एक तपेला में लेवीशुं। एमां आपणे 1.5 लीटर पानी नाखशुं, एमां 1.5 लीटर पानी नाखी આપણે રાત્રે સાકર પલાળ રાખી હતી ને એને આપણે ગેસ ઉપર ઉકળવા મૂકશું, આવે છે પછી અમે ગુલાબ ના સૂકા પાન લીધા છે એને પાણી નાખી ને બરાબર ધોઈ નાખશું। જો હવે આ બરાબર આ રીતે પાણી ધોઈ ને હવે જે આપણે સાકર નું પાણી ઉકળવા રાખ્યું છે ને એમાં આપણે આ પાન નાખી દઈશું। હવે આમાં આપણે બધા ગુલાબ ને પાન નાખી દઈશું એમાં। હવે છે ને એની થોડીક વાર આપણે હલાવશું, બરાબર સાકર એકદમ નીચે બરાબર ધરી જાય પછી એને બે ત્રણ ઉફાળ આવશે ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર મૂકશું। જો આપણે સાકર અને ગુલાબના પાન નાખી અને જે પાણી ઉકળવા રાખ્યું હતું ને એ હવે બે ચાર ઉફાણ આવી ગયા ને બરાબર ઉકળી ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી નાખશું અને એને ઠંડુ કરવા રાખશું। આપણી ચાસણી ઠંડી થઈ ગઈ છે, હવે આપણે એમાં એસન્સ નાખી દેશું, એક ચમચી ભરી ને એક વાર નાખી દેશું એનામાં, પછી એને મિક્સ કરી નાખશું। હવે છે એને બરાબર આપણે મિક્સ કરી નાખશું, આપણો ગુલાબ શરબત બની તૈયાર થઈ ગયો। હવે આપણે એને છે ને ગાળી નાખશું, ગાળીને આપણે ગુલાબના પાંદડા છે ને બધા કાઢી નાખશું, પછી બોટલમાં ભરી નાખશું। હવે આપણે ગાળી અને બોટલ ભરી નાખશું, જો આપણે એક બોટલ ભરાઈ ગઈ હજી બીજી અડધી બોટલ ભરાશે એટલે 1.5 બોટલ જેવો આપણો શરબત બની તૈયાર થાય। આપણે એક કાચનો ગ્લાસ લેશું, એમાં આપણે આઈસ્ક્યુબ નાખશું, એમાં આપણે જે શરબત બનાવ્યું છે ને ઘરે એ શરબત નાખશું 5 ગ્લાસ જેવું, એમાં શરબત નાખશું। એમાં આપણે ઠંડુ પાણી નાખશું, આ આપણું ગુલાબ શરબત બની તૈયાર છે। એવી રીતે હવે આપણે આમાં દૂધ કોલ્ડ ડ્રિંક બનાવશું, જે શરબત લીધું એમાં આપણે નાખશું દૂધ નાખશું, ચમચી બરાબર હલાવશું, એમાં આપણે વેનીલા આઈસ્ક્રીમ નાખશું। આપણું દૂધ કોલ્ડ ડ્રિંક વિથ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે, હાલો આપણે સર્વ કરીએ। આવી એક આજાર ગરમી માટે આપણે ગુલાબનો સિરપ બનાવ્યો, એમાંથી આપણે આજે શરબત બનાવ્યું છે અને દૂધ કોલ્ડ ડ્રિંક બનાવ્યું છે, તો હાલો આપણે એને સર્વ કરી નાખીએ।